એક મૂરખને એવી ટેવ, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરતો સ્નાન, તુલસી દેખી તોડે પાન. એકે અખા ઘણા ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. અખો એક અધ્યયન વાંચતા વાંચતા અખાના જીવન વિશે ડોક્યુમેન્ટરી બનાવવાની ઈચ્છા થઈ. અખાના જીવન વિશે અનેક મત મતાંતરો છે. નાની વયમાં પિતાનું મૃત્યુ, બહેનનું મૃત્યુ અને મોં બોલી બહેન જમનાના અવિશ્વાસને કારણે, એક પછી એક બનતી આ ઘટનાઓને કારણે અખાને સંસાર પ્રત્યે રસ રહ્યો નહીં અને ધીમે ધીમે તે વૈરાગ્ય તરફ ઢળ્યો. અને તેથી અખો પહોંચે છે કાશી, પણ ત્યાં ધર્મના નામે ચાલતા કર્મકાંડને જોઈને ધર્મ પ્રત્યે પણ રોષ ઉપજે છે. અખો ફરી ત્યાંથી અમદાવાદ ખાડિયામાં આવીને વસે છે. આ છે અખાનું જીવન. ડોક્યુમેન્ટરી હંમેશા ઇતિહાસ ઉપર આધાર રાખે છે, પુરાકલ્પન ઉપર નહીં. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સેન્ટ જીવેસ કોલેજ અને ગુર્જરવાણીના સંયુક્ત ઉપક્રમથી આ ડોક્યુડ્રામા આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ. કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ચીંડું ખોડતા લાધી બોળ, હવે અખા કરઝા કમઝોળ. જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. બેસો. સંસારી છું પ્રભુ, પણ આ સંસારમાં મન લાગતું નથી. મનખા ઉપરનો અમેલ ધોઈ આપો. હું ધોબી નથી ભાઈ, કે મને મેલ ધોવાનું ફાવે, અને હું કોઈનો ગુરુ પણ નથી. હું બહુ દૂરથી આવ્યો છું, તમે આ કંઠી બાંધી આપો. કંઠી? કંઠી ઉપર તો કાપો પડે. શું શેઠ, કામકાજ બરાબર ને? બરાબર. જુઓ ને, જેતલપુરથી અમદાવાદ અહીંયા ખાડિયામાં આવે કેટલો વખત થયો. હા હા, બરાબર છે. સારું, ચાલો આવજો. હા ભલે. ભાઈ ભાઈ, ચાલો ને જુઓ ને બાપુને કશું થયું છે. શું થયું બાપુને? શું થયું બાપુને? બાપુ 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 બાપુ, કઈ બોલો ને બાપુ. બાપુ કઈ બોલો ને બાપુ. જો ને ભાઈ, બાપુ કશું બોલતા નથી. હે બાપુ. હા બાપુ, કઈ બોલ બાપુ. બાપુ બાપુ બાપુ. ઓય ઓય માં, ના બાપી થઈ ગઈ. ભાઈ, આપણે નમાયા તો હતા જ, હવે આપણું કોણ? ના બેન, તારું હું ને મારી તું. લોહી ના રહ્યા હવે, હવે બેસ સગા. ચાલ ચાલ, લાલદાસ છેટને બોલાવીને
અંત્યેષ્ટિ સંસ્કારની વ્યવસ્થા કરાવી. ભાઈ, અરે ધમાસી, આજે હું નાતો હતો ને ત્યારે જ મેં મારો જમણો હાથ ઘસીને સાફ કર્યો. પૂછ કેમ? કેમ? કેમકે મને ખબર હતી કે જો આજે મારી બેન મારો જમણો હાથ મેલો જોશે તો મારી ધૂળ જ કાઢી નાખશે. જાઓ ને, લોકો શું કહેશે? જો બેન, હું માત્ર તારી આંતરડીના આશીર્વાદથી સુખી છું, અને ત્યાં સુધી જ્યાં સુધી તું દુખી નથી. બસ બસ, મને ગગને ન ચડાવો. લાવો હાથ ને આપો દખણા. અરે વાહ, મારો ભાઈ લાખો માયક છે. હો જમના, કેમ તારો ભાઈ કરે છે? જેમ એ તારો ભાઈ છે એમ મારો પણ ભાઈ છે. લોહીની સગાઈ નથી તે શું? તું તો પરણીને જતી રહીશ. પછી મને પણ એ ચિંતા છે. જો ને કેટલું એ સમજાવું છું પણ પરણતા જ નથી. બેન, તું પરણીને જા, હું એટલી જ રાહ જોઉં છું. પછી એ 100 એ 100% મારો વીરો, ના એમાં કોઈનો ભાગ ના કોઈનો હિસ્સો. લુચી બોલ્યું પાડજે. હો સંસારમાંથી મને છૂટતું જાય છે. ભાઈ, દુઃખ થવાથી સાધુ ન થવાય, શોક હોવાથી સંન્યાસ ન લેવાય. હજી હું છું ને તમારા સ્નેહના કપૂરનો દીવો પેટાવીને બેઠી છું. જમના, તું રાખડી બાંધીને માત્ર મારી કાયાનું નહીં પણ મારી માયાનું પણ રક્ષણ કરજે. હા, વિશ્વાસ રાખજે વીરા, તને સગી બહેનની ખોટ નહીં પડવા દો. અરે જમના, આવી ગઈ? બેસ બેસ. કંઠી થઈ ગઈ કે કેમ? કંઠી થઈ તો ગઈ છે પણ હજી એને સાફ કરવાની બાકી છે. એક કામ કરને, સાંજે લઈ જજે. ના ભાઈ, સારા અવસરમાં 100 વિઘ્ન, હું તો અત્યારે જ લઈ જઈશ. અરે પણ જમના, જમના પેલી કંઠી કરતા વજનદાર કેમ લાગે છે? અર, શું ભાઈએ ભાઈએ બેનને ના છોડી? ના ના, આવું વિચાર તમારા મસ્તિષ્કના કકડા કેમ નથી થતા? સગા ભાઈથી પણ વિશે સ્નેહ રાખનાર પર હું અવિશ્વાસ લાવું છું? ના ના, મારો અખો ભાઈ તો ઉમેરે ઓછું ના કરે. ભાઈ, મને માફ કરી દે. જમના,
હું તારી ગુનેગાર છું, મને ચાહે તે સજા દે. પણ જમના શાની વાત કરે છે? આ કાપો જોયો, મારા અવિશ્વાસનો કાપો છે. જમના, મેં પાતોલો સોનું ઉમેર્યું હતું ને? હા, મને આ બાગણીને એમ તે સોનું કાઢી પેગ ભેરવી કંઠી વજનદાર બનાવી હશે. હું ચોકસી પાસે ગઈ, એણે મને કહ્યું કંઠી 1.25 તોલાની છે. ભાઈ, મને માફ કરી દે. માફ? માફ કરનારો હું કોણ છું જમના? પણ પ્રેમ એ પાપ છે ને, એ આજે સમજાઈ ગયું. પેલું કહેનારે કહ્યું છે ને કે સંસારીનું સુખ કાચું જાંજવાના નીર જેવું. ભાઈ, મને માફ કરી દે. વાલનું એક ઠેકાણું હતું, એ ગયું. ભાઈ, મને માફ કરી દે. અરે, આ ઓજારોની પેટી લઈને તમે ક્યાં ચાલ્યા? શેઠ, આજ પછી ક્યારે આ સોનીનો ધંધો નહીં કરું, બધું જ વ્યર્થ છે. આ બધું લઈ જઈને નાખીશું એક કુવામાં. સુબેદારે કઈ કહ્યું કે શું? સુબેદાર કોઈ જનને સિક્કામાં ખોટ લાગે એટલે પકડીને લઈ ગયા સુબેદાર પાસે. સુબેદારે સિક્કા ઉછાળ્યા, એમને તો વિશ્વાસ આવ્યો. પણ શેઠ, પેલું કહેવાય છે ને કે સત્તાની સામે શાણ પણ શું હશે. પણ સંસાર માટે આ બધું નવું નથી. ખરેખર છે ને, હું જ સંસારમાં રહેવાને લાયક નથી. હવે હું જાઉં છું. ક્યાં જશો? આ બધું અહીંયા આવી રીતે મૂકીને તમે ક્યાં જશો? ચરણ લઈ જાય ત્યાં જઈશ, પણ હવે પછી ક્યારેય આ સોનીનો ધંધો નહીં કરું. બધું જ વ્યર્થ છે, ક્યારેય નહીં કરું. આવો આવો, ક્યા વાત હૈ? અહેમદાબાદ સે અક્ષયદા શેઠ આયે હૈ? જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. માફ કરજો મહારાજ, આપનો આરામ ભંગ કરાવ્યો. આરામ? અમારે આરામ શું? જેને ભગવાનના વાસમાં રહેવા મળે એને આરામ શાનો? કહો અક્ષયદાસ જી, સુખી તો છો ને? જી મહારાજ, આપની અને કરુણાનિધિની ખૂબ ખૂબ કૃપા છે. પણ પણ શું? પણ મહારાજ, હવે સંસારમાંથી મન ઉઠવા માંડ્યું છે. નાનો હતો ત્યારે માતાને ખોઈ, હજુ હમણાં ગયે વર્ષે જ બાપુજી અને એક બહેનને પણ ગુમાવી મહારાજ. એક મોં બોલી બહેનને કારણે સંસારમાં ટકી રહ્યો હતો, પણ એણે પણ મારા વાલને ન પારખ્યું. મેં ઘડેલી કંઠીમાં સોનું ઓછું હશે એમ માનીને એણે ચોકસી પાસે જઈને કાપ મુકાવ્યો મહારાજ. ઓહો, કોક જનને સિક્કામાં ખોટ લાગી એટલે પકડીને લઈ ગયા સુબેદાર પાસે. બસ ત્યારથી જાણે એમ સંસારમાંથી મન ઉઠવા માંડ્યું છે મહારાજ. એટલે હવે નીકળ્યો છું જ્ઞાનની શોધમાં, ભગવાનની શોધમાં. અચ્છા હૈ, પર ગુરુબેન કહાં સે પાઓગે જ્ઞાન? મહારાજ, કોઈ એવા ગુરુ પાસેથી દીક્ષા લેવી છે જે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે. કઠિન છે પણ અશક્ય નથી. સૌ સૌમાં નોખા દામ છે, અહીં શું નથી મળતું? આ તો ભગવાનનું ઘર છે, અહીંથી કોઈ નિરાશ થઈ જાય? ના જાય.
કોઠારીને મળીને વ્યવહાર સમજી લેજો, ભેટ સોગાદો જેવું બધું. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. આજ પગ બહુ દુખે છે, પગ દબાવ ને વત્સ. જી ગુરુ. પણ શું પણ? આપ તો આજે મંદિરની બહાર ક્યાંય ગયા જ નથી, અને જ્યારે જાઓ છો ત્યારે પણ પાલખીમાં જ જાઓ છો, તો પછી શંકા? ગુરુવચનમાં શંકા? આ પુશરાપ? નાના ગુરુજી, ભૂલ થઈ ગઈ, હવે પછી ક્યારેય શંકા નહીં કરું. તને ખબર છે વત્સ, આજે મારા લાલાએ બંસી વગાડી અને મારે છેક વૃંદાવન જવું પડ્યું. પણ આ તો આજે અહીં જ જણાતા હતા. આપ છેક વૃંદાવન જઈ આવ્યા? આપ જણાતા તો અહીં હતા. સાચું છે સાચું છે, માણસને જેમ તન છે એમ મન પણ છે. તન અહીં હોય તો મન મથુરા ગયું હોય, ગોકુળ ગયું હોય, કાશી ગયું હોય, અને આજની જેમ વૃંદાવન પણ ગયું હોય. માટે પગ દબાવું. ચરણ તળાશે તો લક્ષ્મીજી તો વિષ્ણુપ્રિયા થાય, સમજ્યો? જી. માટે પગ દબાવો અને આજનો ઉપદેશ સાંભળ. કહો ગુરુ. મારું શરીર તો અહીં જ હતું, પણ મારું મન દોડતું વૃંદાવન પહોંચેલું. મારા લાલાએ બંસી વગાડી મારું મન મોહી લીધું, મારું મન મોહી લીધું, મારું મન મોહી લીધું. અરે ગુરુ ગુરુ, બેસી જાઓ, નહીં તો થાકી જશો અને મારે આખો દિવસ વેટ કરવી પડશે અને તમારા પગ દબાવવા પડશે. હે ભગવાન વિષ્ણુ, અહીં તો હવે સદગુરુ મળે એવું લાગતું નથી. હું સંસારથી થાકેલો દાઝેલો અંતરની શાંતિ ઝંખતો જણ છું. સત્યની ખોજ એ જ મારું જીવન ધ્યેય છે. અહીંયા મંદિરોમાં આચાર છે પણ ભ્રષ્ટ છે. આ વેવલા ભક્તો અને લોભી મહારાજોની વચ્ચે હું ફસાઈ જઈશ તો જ્ઞાન, સાચું જ્ઞાન નહીં મળે. માત્ર કર્મકાંડથી જ ભગવાન મળે છે એવું કોણે કહ્યું? હું તને સાચા જ્ઞાનથી પામીશ. હે અકળ અવિનાશી, એવા જગદીશની શોધમાં જવું છે જે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે. અહીં આ તીર્થ સ્થાનોમાં તો મારું મન ગુંગળાય છે. નથી જોયા જતા અહીંના પાખંડ. काशी में आकर पढ़ना चाहिए या पढ़ाना चाहिए? जात का है सोनी और गुरु बनकर घूमता है. पढ़ना पढ़ाना उपदेश देना तो ब्राह्मण का काम है. साला सोनी का, मारो साले को. अरे भाई तमे कौन? काशी के ब्राह्मण. पण अहीं शू काम आव्या छो? तुझे भगाने.
કેમ? જો કામ બ્રાહ્મીણ કઈ વધુ કરતા હે? જ્ઞાન એ તો વહેતી ગંગા છે. ગંગા કે બારે મેં તું ક્યાં જાને? ગંગા તો આખા દેશની માતા છે ભાઈ. બડી બડી બાતે મત બના. ઉઠા તેરી ગઠરી ઓર ચલા જા તેરે ગાંવ. અને જો ન જાઉં તો? ચલા જા, વરના હમ યહીં આત્મહત્યા કર લેંગે. આત્મહત્યા? આત્મહત્યા કરના તો બુરી બાત હે ભાઈ. બુરી બાત હે, લેકિન યહ હમારી મજબૂરી હે. તુમ જૈસે જ્ઞાની લોગ અગર કાશી મે આકે બસને લગે તો હમ બ્રાહ્મણ કી રોટી છીન જાયેગી. હમારે સ્ત્રી, હમારે બચ્ચે ક્યાં ખાયેંગે, ક્યાં પિયેંગે? એવી વાત છે ભાઈ, પણ હું ક્યાં તમારો હરીફ છું? હું તો પરગામની વ્યક્તિ છું ભાઈ. હું તો હમણાં ચાલ્યો જઈશ મારે ગામ. જ્ઞાનીને વળી ગામ શા ને પરગામ શા? હું સંન્યાસી નથી અને હું સંસારી પણ નથી. હજી તો હું મુમુક્ષુ છું. તો કલ ચલે જાઓગે ના? મારા પર વિશ્વાસ. વિશ્વાસ? મારી મોં બોલી બહેનને મારા પર વિશ્વાસ ન હતો, પેલા પેલા સુબેદારના સિપાહીને મારા પર વિશ્વાસ ન હતો, પછી આપ તો સહવા જાણે ગામના બ્રાહ્મણ છો. આપને સાથી મારા પર વિશ્વાસ બેસે? ઠીક છે ભાઈ, હું તો હમણાં જ ચાલ્યો જાઉં છું મારે ગામ. શબ્દાતીતને જાણે જે હખા સાચું સાધન તે. સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ. સૌના નેત્ર ફૂટી ગયા ગુરુ આચાર જે કાણા થયા. શાસ્ત્ર તણી છે એક જ આંખ, હખા અનુભવની ઉઘડી નહીં ઝાંખ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કહો, પરિભ્રમણ કર્યું? જી ગુરુ. ગુરુ નહીં, માણસ તરીકે જન્મ્યા એનું પાશેર અભિમાન તો હતું જ, પછી ભણ્યા એટલે પાશેરમાંથી શેર ન થયા. ભણો એટલે વાદ વિવાદ કરો, તર્કથી બીજાને માત કરો, એટલે મણ ના થાવ. માટે ગુરુ નથી થાવ ભાઈ, પણ તારી ઈચ્છા થાય ત્યારે આવજે અને જાતે જ પોતાને ભણાવ્યા કરજે. કારણ કે ગુરુ થા તારો તું જ. જો તું જીવ તો કરતા હરી, તો તું શિવ એ વાત ખરી. કહો, મેં જે જોયું એ તમે પણ જોયું? હા જી, હા જી. સંસાર કેવો લાગ્યો? અસાર. વારું ત્યારે, કાલથી આવજો. કાલ શું કામ? કાલ કરે છો, આજ કર. આ પણ મારી જેમ ગુરુ ઉકેલે ને એવો જ છે. આને પણ મારી જેમ અલખનો રંગ લાગ્યો છે. ગુરુ થા તારો તું જ. પોતાના અનુભવની વાત અખાએ છપ્પા દ્વારા ચાબખા ફેંકી રજૂ કરી છે. આજે 450 વર્ષ પછી પણ આ વાતને પુનઃજીવિત કરવી પડે છે. આ નાટક ભજવતા કોલેજના યુવાનોને પણ અખાની વાસ્તવિકતા સાચી લાગે છે, અને એટલે જ અખા ભગત આજે પણ જીવંત છે.